નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝનો ખાસ કાર્યક્રમ આઈપીએલ ટ્વેન્ટી ટ્વેન્ટી આ કાર્યક્રમના પ્રાયોજક છે અને હું છું આપની સાથે નતાશા મિત્રો મળ્યા સીઝન સાથેનલિસ્ટ અને તે છે મુંબઈ ઇન્ડિયન્સ મુંબઈ ઇન્ડિયન્સ વર્સિસ ડેલ્લી કેપિટલ્સ વચ્ચે ક્વોલિફાયર પહેલી મેચ જે ગતરોજ યોજાઈ કે જ્યાં મુંબઈ ઇન્ડિયન્સે ફરી એક વખત પ્રજાની સમક્ષ સાબિત કરી દીધું અને તે હતું કે વી આર ધ ટીમ અને અમારા કરતા સક્ષમ બીજી કોઈ ટીમ નથી તેવું અત્યારે સાબિત કરીને ફિનાલેની પહેલી ટિકિટ તો મેળવી લીધી છે પરંતુ હવે જોવાનું એ રહેશે કે મુંબઈ ઇન્ડિયન્સની સામે ચાલુ વર્ષે સિઝનમાં ફિનાલેની મેચ બીજી કઈ ટીમ રમે છે અને તે લાયકના પર્ફોમન્સીસ આપણને જોવા મળશે કારણ કે આજે વધુ એક એવો ધમાકેદાર મુકાબલો છે ઇનફેક્ટ આની પણ ચર્ચા કરીશું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વર્સિસ સનરાઈઝર્સ હૈદરાબાદ છેલ્લેથી ઉપર આવેલી ટીમ સનરાઈઝર્સ પરંતુ પોટેન્શિયલમાં કોઈની અને કોઈ પણ પ્રકાર કમી રાખી નથી અને તેની સામે છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કે તેઓ પર અત્યારે ઘણી નજરો અત્યારે કાર્યરત છે તેનું મુખ્ય કારણ છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું ચાલુ વર્ષે જે પર્ફોર્મન્સ છે અને કદાચ ઇતિહાસમાં પહેલી વખત એવું બનશે કે જો કદાચ આજે એસઆરએચ વર્સીસ આર સીબીના મુકાબલામાં આર જીતે છે તો પહેલી વખત તેઓ ફિનાલેની મેચ સુધી પહોંચવાના છે અને આવી પરિસ્થિતિમાં કઈ ટીમ જીતશે અને કઈ ટીમ હારશે હજી પણ આ અસમંજસ યથાવત છે તેનું મુખ્ય કારણ છે કે આઈપીએલ છે એન્ટરટેનમેન્ટની કોઈ કમી રાખી નથી એસ્પેશલી આઈપીએલની આ તેરમી સિઝનમાં ચર્ચા કરવા માટે આજે પણ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ મિસ્ટર અશોક મિસ્ત્રી અશોકજી વેલકમ ટુ આર શો થેન્ક યુ થેન્ક યુ સો મચ પહેલા તો મુંબઈ વર્સેસ ડેલ્લી કે ક્યાંક બંને ટીમ્સ એટલી જ પૂરજોશમાં હતી અને તેટલી જ દાવેદારી પણ દર્શાવતી હતી બટ ધેન મુંબઈ ઇન્ડિયન્સે ગઈકાલે ફરી એક વખત દુનિયાની સમક્ષ બતાવ્યું છે કે વી આર અમંગ ધ બેસ્ટ વલ ગઈકાલની મેચ જો આપણે જોઈએ તો ખેર દિલ્હી તો હારી ગયું અને બહુ ખરાબ રીતે હાર્યું અને એની ઉપર ટીકા કરવી તો બહુ સીધી સારી વાત છે ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગનો નિર્ણય કર્યો મારી દ્રષ્ટિએ પણ ફિલ્ડિંગનો નિર્ણય સાચો હતો ચૌદમી ઓવર સુધી મેચ દિલ્હીના હાથમાં હતી ચૌદમી ઓવરમાં એકસોને આઠ રન જ થયા હતા અને ચાર વિકેટ પડી ગઈ હતી જેમાં રોહિત શર્મા પણ આઉટ થઈ ગયા હતા એટલે ત્યાં સુધી બિલકુલ આ લોકોના હાથમાં મેચ હતી પણ ત્યાર પછી જે કહે ને કે તમારા બોલિંગ ચેન્જીસ તમે કર્યા અથવા તો તમારી બોલિંગ ખરાબ પડી તમે ફૂલ ટોસ નાખ્યા અથવા તો ઓવર ડિલિવરીઝ નાખી તમે એમના કમ્ફર્ટ એરિયામાં તમે બોલિંગ કરી અને ત્યાં આગળ બેટ્સમેનોએ જબરજસ્ત રીતે એની ઉપર કાબૂ મેળવી લીધો થિંક ઇઝ મુંબઈ ઇન્ડિયન્સ જ એવી ટીમ છે કે જ્યાં પહેલી વિકેટ પડે બીજી વિકેટ પડે ત્રીજી વિકેટ પડે ચોથી વિકેટ પડે તોય તમે એમ પ્રેરિત ના કરી શકો કે આ ટીમ કેટલા રન કરશે એ ગઈકાલે બતાવ્યું ચાર વિકેટો સો રનમાં જ પડી ગઈ હતી એકસો આઠ રનમાં જ પડી ગઈ હતી ત્યાર પછી પણ બસ્સો રનનો સ્કોર હું માનું છું કે મુંબઈ ઇન્ડિયન્સ બીજી કોઈ ટીમ માટે કરવા મુશ્કેલ છે તો જે રીતે પ્રોફેશનલિઝમ જોવા મળ્યું છે જે રીતે દરેકે દરેક ખેલાડી પોતે મીન્સ કે ટીમ માટે જ રમે છે અથવા તો હંગર ઓફ વિનિંગ જે છે હંગર ઓફ વિનિંગ દરેકમાં દેખાઈ કાઢે અને ઓન ધ ધધર હેન્ડ દિલ્હી એટલું બધું આઘાતમાં આવી ગયું એટલું બધું સદમો લાગી ગયો ને કે જે રીતનો એની ઉપર હુમલો થયો ચૌદ ઓવર પછી જે રીતે બેટિંગ આ લોકોએ જબરજસ્ત કરી હાર્દિક અને જે કોઈ બીજા બધા સૂર્યકુમાર યાદવ અને એ બધા ખેલાડીઓ તો ક્યાંક ને ક્યાંક એમ લાગ્યું કે આ હુમલો આપણાથી સહન થયો નથી એટલે દેશ સરેન્ડર્ડ પ્રોબ્લી હું એમ કહીશ કે બોલર્સની પણ જો વાત કરીએ અને બીજી મહત્ત્વની વાત એ પણ હતી કે અશ્વિનની અને જે સ્પિનર હતા એમની ઓવર પહેલાં વપરાઈ ગઈ હતી એટલે ત્યાર પછી વાપરવા માટે એમની પાસે બીજી ઓવર્સ હતી નહીં એટલે એમને જે છે રબાડા છે સ્ટોઇનિસ છે એ બધા ઉપર આધાર રાખવું પડ્યો અને અલ્ટિમેટલી આ બધા ખેલાડીઓને બહુ માર પડ્યો એમાં છેલ્લી જે ઓવર છે એમાં વીસ રન ગયા ઓગણીસમી ઓવરમાં અઢાર રન ગયા સત્તરમાં તો છેલ્લી ત્રણ ઓવરમાં જ લગભગ પચાસ સાહીઠ રન વધી ગયા તો આ જે વસ્તુ જે છે કે તમે તમારી કેપ્ટનશીપ જે છે એ કેપ્ટનશીપને ક્યાંક થોડીક આપણે એ કરવી પડે કે ભાઈ એટ ધીસ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ ટાઈમ યુ શુડ સપોર્ટ ધ બોલર ગો ટુ ધેમ એન્ડ જસ્ટ અ વર્ડ વિથ ધેમ કે ભાઈ ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ અને આ રીતના આની બોલિંગ થવી જોઈએ અથવા તો આ રીતે કરો તમે તમે જો હાર્દિક પંડ્યાને લેક્સસ્ટમ્પ ઉપર ફૂલ ટોસ આપશો તો ઇઝ ગોઈંગ ટુ આઈ મીન ફ્લિકિટ હવે ઓન ઓન સ્કોઇલ કોઈ સવાલ નથી ઓફ ટૂમ્પ ઉપર તમે હાર્દિક પંડ્યાને અથવા તો ઈશાન કિશનને તમે આપશો તો એ કવરમાં ચોગ્ગો મારી દેવાનો છગ્ગો મારી દેવાનો કોઈ સવાલ નથી તો વેરાયટી ઓફ શોટ્સ જોવા મળ્યા અને છગ્ગા પણ એટલા જ જોવા મળ્યા અલ્ટિમેટલી આ ટીમ એકદમ સારી પોઝિશનમાં હોવા છતાં દિલ્હી વોઝ ઇન એબ્સુલુટલી ગુડ પોઝિશન ટિલ ટ્વેલ્થ ઓવર ફોર્ટીન ઓવર હતા અને ત્યાર પછી એમના હાથમાંથી મેચ નીકળી ગઈ એટલે છ ઓવર્સ ઓન ધ કોન્ટ્રી હું એમ પણ કહીશ કે ભાઈ કેપ્ટનશીપની ફરજ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં એક રિલેક્સ ના થાય થોડાક રિલેક્સ થયેલો લોકો એમને લાગ્યું કે હવે મેચ અમારા હાથમાં આવી ગઈ અને સડનલી ધ થિંગ્સ એવ ગોન ડિસેપિયર ફ્રોમ ધર હેન્ડ એટલે આ એક વસ્તુ શીખવા જેવી છે દિલ્હીને ખેર દિલ્હી પાસે હજુ બીજી એક તક મળશે એટલે ઇફ ઇફ કેન કમ બેક ઇટ્સ ગુડ અધરવાઇઝ ધ વે પ્લેડ યસ્ટડે ધ વે બેટેડ સેકન્ડ ચાલો બોલિંગ ખરાબ થઈ પછી બેટિંગનું શું તો બેટિંગ પણ એટલી જ ખરાબ અફકોર્સ આઈ વુડ લાઈક ટુ કોમ્પ્લિમેન્ટ ઇવન ધ બોલર્સ પણ તમે બોલર્સ તો તમને સારા મળવાના જ છે યુ આર યુ આર પ્લેઇંગ વન ફર્સ્ટ એન્ડ સેકન્ડ ટીમ છો તમે યુ આર સપોઝ ટુ ગેટ ગુડ બોલર્સ ઓનલી દેન ડઝન્ટ મીન કે તમે સારા બેટ્સમેન હો નહીં તમારે સારા બેટ્સમેન બનવું જ પડે જસપ્રીત બુમરાને ફેસ કરો તમે તમે ટ્રેન્ટ બોલ્ટને ફેસ કરો કરવો જ પડશે તમારે તો એ અને ધ વે દે ગોટ આઉટ નો અને જે બોલિંગ ગઈકાલે કરી છે બુમરાહ અને બોલ્ટ જસ્ટ બોલ જસ્ટ આઈ મીન કોઈ કોઈ પણ સંજોગોમાં તમે આ બે ખેલાડીઓને ગઈકાલે તો ફૂલ માર્ક્સ આપવા પડે અન ધ વે પૃથ્વી શોને આઉટ કર્યો ત્યાર પછી શિખર ધવનને જે યોર્કરથી બોલ્ડ કર્યો સ્ટોઈનીસ જે બુમરાએ જે બોલ નાખ્યો ઇટ વોઝ સો ફાસ્ટ સ્ટોઈનિસ વિચારે પહેલાં તો એનું સ્ટમ્પ ઉડી ગયું સો ઓલ સડન ડન ચેમ્પિયન ટીમ છે ચેમ્પિયનની જેમ રમે છે એમાં તો કોઈ સવાલ નથી ચાર વાર ઓલરેડી ચેમ્પિયન થઈ ચૂકી છે પાંચમી વાર ધમાકેદાર

ટીમ પાસે એટલું પોટેન્શિયલ તો છે જ કે તેઓ મુંબઈ ઇન્ડિયન્સની સામે ટક્કર લઈ શકે અને જે ગઈકાલે ના દેખાયું બટ વી એક્સપેક્ટ હવે જે તેમની પાસે સિઝનનો લાસ્ટ ચાન્સ છે પરમ દિવસની મેચમાં તો કદાચ આ મેચ આપણી સામે તેઓ એટલા જ સ્પોર્ટ્સમેન સ્પિરિટ અને પોતાના બધા દાવપેજ સાથે જો રમતા હોય તો પછી કદાચ દિલ્હી કેપિટલ્સ પાસે ફાઈનલ્સમાં વધુ એક વખત મુંબઈની સામે રમવાનો ચાન્સ બહુ અગત્યની વાત એ છે તમારો આત્મવિશ્વાસ એટલો જબરજસ્ત રીતે ખંડિત થયો છે ગઈકાલે દે હેવ બિન પોટ પુશ ટુ ધ વોલ યુ નો અને એવી ખરાબ રીતે હાર્યા છે એટલે આ એક આઘાતજનક સ્થિતિ છે થોડા દિવસ પહેલાં જ રિકી પોન્ટિંગે કહ્યું હતું જ્યારે દિલ્હીની ટીમ ચાર પાંચ મેચો હારી ગઈ ત્યારે કહ્યું હતું કે અમારી ટીમ આઘાતમાં છે તો હું માનું છું કે ગઈકાલની જે મેચ છે ગઈકાલની જે હોરિબલ બેટિંગ શો એમનો છે આઈ થિંક એમને ઘણા બધા દિવસો સુધી ઊંઘવા નહીં દે અને દીપ દે વોન્ટેડ ટુ કમ બેક

આવા ખતરનાક અને સ્ટાર બોલરો સામે રમવામાં ક્યાંક ગઈકાલે મને એમ લાગ્યું કે એનું ફૂટવર્ક જ એ પહેલાં તો બીટ થયો અને પછી અલ્ટિમેટલી હી ગોટ આઉટ એટલે નો ડાઉટ કે પાવર પ્લેનો જે સમય હોય છે એમાં ટ્રેન્ટ બોલ્ટ ઇઝ ધ મોસ્ટ સક્સેસફુલ બોલર અને એણે બહુ બધી વિકેટો લીધી પણ દેન યુ કેટ આ એક પછી એક વિકેટો પડે તમે શિખર ધવન આઉટ થઈ જાય ત્યારે પૃથ્વી શો આઉટ થાય શ્રેયસ આયર આઉટ થાય એવરીબડી ટુ દેટ એક્સટેન્ટ પચાસ રનમાં તો પાંચ છ વિકેટો પડી ગઈ હતી પણ દેન

હાર્દિક પંડ્યા તમે જો રોનાલ્ડ પંડ્યા તમે જો સૂર્યકુમાર યાદવ તમે ધેર ટુ ફાઇટ એટલે પેલામાં કહેવાનું તાત્પર્ય છે કે બે ધુરંધરો એમના આઉટ થઈ ગયા હતા પણ તે છતાં 200 નો સ્કોર બનાવવા માટે આ ટીમની અંદર ક્ષમતા છે એટલે ક્યાંક ને ક્યાંક એ બહુ જરૂરી છે કે તમારામાં હંગર ઓફ વિનિંગ હોવું જરૂરી છે ઇટ્સ નોટ ઓનલી લિમિટેડ વન ઓફ ટુ બેટ્સમેન ઓફ ધ ટોપ But it is with all 11 players who are just going on the field. True. How can Isan can play such a good game? Mm. How Surya Kumar can play such a good game? Mm. And why not uh, this team? Mm. So uh, there is something lacking. Mm. Something lacking in the sense that uh, Bumrah, of course, he is one of the finest bowler of the world. Mm. but you cannot say it's unplayable right right but right. when he is there he will definitely take the wickets hmm. Pan, ene na <laughs> somebody will have to apply themselves on the ground hmm. kumar rambu chhe, <laughs> reflexes ne perfect ne, the one one should face the લેટ સી ઇફ દિલ્હી કેન કમ અપ વિથ ઓલ ધી એક્સપેક્ટેશન્સ કારણ કે દિલ્હી કેપિટલ્સના ફેન જે ગતરોજ નિરાશ થયા છે તેઓ પાસે હજી એક મોકો છે આખી ટીમ જો ફરી એક વખત તેઓના બધા એફર્ટ્સ લઈને મેદાન પર ઉતરે છે

એક વ્યક્તિ ઉપર આધારિત એવરીબડી ઇઝ અ ચેમ્પિયન અને દેટ ઇઝ ધ સ્પિરિટ વિચ વિચ પ્રિવેલ્ડ યસ્ટે તમે સૂર્યકુમાર યાદવની ઇનિંગ લો ઈશાન કિશન ની ઇનિંગ લો તમે જે છગ્ગા માર્યા છે હાર્દિક પંડ્યા ની ઇનિંગ લો તમે આઈ મીન એવરીવેર યુ વિલ સ્મેલ દેટ યસ દે વોન્ટ ટુ વિન દેર ઇઝ હંગર નો અને તમે નોટ ઓનલી દેટ હું તો એટલું બધું ઇમ્પ્રેસ એ રીતે થયો કે રન્સ થતા હતા ઇવન ખબર હતી કે બેચ પોતાના હાથમાં છે તે છતાંય રોહિત શર્મા ઇઝ એડજસ્ટિંગ ધ ફિલ્ડ અને પરફેક્ટલી બધાને બધાની રીતે એ કરવા માટે એલર્ટ રહીને એ કરવા માંગતો હતો કારણ કારણ કે ખબર છે કે સ્ટીલ હી હેઝ ટુ ગો ફોર ધ ફાઈનલ આઈ હી દેવ ટુ પ્લે ધ ફાઈનલ્સ એટલે એવું ના થાય કે મારા છોકરાઓ જે એમ કેવો હોય તો મેચ આપણા હાથમાં આવી રિલેક્સ થઈ જાય તો આઈ થિંક ધીસ ઇઝ કોલ્ડ એ કેપ્ટન એન્ડ ધીસ ઇઝ ટીમ વિચ ગોટ સો મચ ઓફ આઈ આઈ ટેલ યુ મુંબઈ ડાઉટ કાબિલે તારીફ રહ્યું છે આ વખતે મુંબઈ ઇન્ડિયન્સની સામે જે આપણે વર્ષોથી છેલ્લા ઘણા વર્ષોથી જોતા આવ્યા છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ હોય છે બીટ કરવા માટે પણ ચાલુ વર્ષે એવી પરિસ્થિતિ નથી બટ દેન કમિંગ બેક ટુ ટુડેઝ મેચ આજે એવા બે ધુરંધરો ટીમની વાત છે બે એવી ટીમ્સ કે જેઓએ પોટેન્શિયલ દાખવ્યું છે સનરાઈઝર્સ નાઇસ આપણે જોયું કે શરૂઆતમાં સિઝન જ્યારે શરૂ થઈ ત્યારે તેઓના પર્ફોમન્સીસ એટલા સારા નહોતા બટ દેન ધ લેટર સ્ટેજ સનરાઇઝર્સ હૈદરાબાદે બતાવી દીધું કે બોસ વી આર સ્ટીલ ઇન ધ ગેમ અને કદાચ આજે પણ આપણને એવું જોવા મળે તો નવાઈની વાત નથી બટ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું આ વખતે પર્ફોમન્સ ઘણું એપ્રિશિએટ કરવામાં આવ્યું છે કે કેમ તે તમે સારી રીતે જસ્ટિફાઈ કરશો જ બટ આરસીબી પાસેથી ઘણી બધી એક્સપેક્ટેશન્સ છે હાઉ ડુ યુ સી ટુડેઝ મેચ વેલ પહેલી વસ્તુ એ છે કે બંને ટીમોની તમે સરખામણી કરો ને તો બંને ટીમો બોધી ટીમ છે જેને કે હોલો રાઈટ ધે ડોન્ટ હેવ ધ મિડલ ઓર્ડર બેટિંગ એટ ઓલ એમના શરૂઆતના ત્રણ બેટ્સમેનો આઉટ થઈ જાય ત્યાર પછી આગળ રન કરનાર કોઈ નથી ને એ પરિસ્થિતિ બંને ટીમની છે રાઈટ અચ્છા નાવ વોટ ડુ યુ ડુ વોટ ડુ યુ ડુ વિન સચ સિચ્યુએશન અરાઇઝ તો કમ્પેરિઝન તમે કેવી રીતે કરો તમે જો એબી ડિવિલિયર્સ ના રમે પડીકલ ના રમે ને વિરાટ કોહલી ના રમે તો ટીમ પાછળ હારી જવાની છે બધાને ખબર છે એ જ પ્રમાણે આ બાજુ તમે વોર્નર ને શાહ ના રમે તો આગળ ઉપર કરના કોઈ આગળ વિલિયમસન વિલિયમસન ની આગળ કોઈ જ નથી હુ કેન હોલ્ડ ધ ફોર્ટ કે ભાઈ ચલો આટલા રન તો અહીંયા બંને ટીમોની આ એક અવદશા છે અને બીજી અગત્યની વાત છે કે બંને ટીમો મિડલ ઓવર્સની અંદર ઘણા બધા રન આપે છે દે હેવ ધ ટેન્ડન્સી કે ડેથ ઓવર્સની અંદર કંટ્રોલ કરી શકતા નથી કમ્પેરેટિવલી વિરાટ કોહલીએ જે અત્યાર સુધી રન કર્યા છે એ લગભગ સો ની રેટથી જ કર્યા છે નો સ્ટ્રાઇક રેટ જે છે બિલો હંડ્રેડ દેટ ઇઝ અગેન અ બિગ કન્સર્ન ફોર હૈદરાબાદ કારણ કે હૈદરાબાદ ને જીતવું હોય તો વિરાટ કોહલી અને રમવું પડે બંનેને રમવું પડે બંનેને રમવું પડે એકના રમવાથી કશું થવાનું નથી એબી બી યસ જ્યારે જ્યારે એ રમ્યું છે ત્યારે ત્યારે બેંગ્લોર મેચ જીતી છે બેંગ્લોરનું તમે જો ઓવર પરફોર્મન્સ તમે જોશો તો ઇટ ઇઝ સિક્સટી પર્સન્ટ ઓન એબી ડેબ એન્ડ ફોર્ટી પર્સન્ટ ઓન રેસ્ટ ઓફ ધ પ્લેયર્સ એટલે અહીંયા આગળ બહુ જરૂરી છે કે આ બંને ખેલાડીઓ એક બીજી વાત ઇફ ધ પ્લે તો એને દુનિયા રોકી ના શકો એ ધેટ ઇઝ વન મોર એડિશનલ ઇફ એબી ડેવિલર્સ એન્ડ વિરાટ કોહલી જો બંને રમે તો એમને કોઈ રોકી ના શકે પણ

ડેવિડ વોર્નર એનો કેપ્ટન છે જી ધ કેપ્ટન હુ ઇઝ ઓસ્ટ્રેલિયન હુ નેવર એક્સેપ્ટ ડિફીટ પહેલી વસ્તુ એક્ઝેક્ટલી એની ટીમ છે તળિયા હતી છતાય હી વોઝ કોન્ફિડન્ટ કે આઈ વિલ કમ બેક એન્ડ હી કેમ બેક હી કેમ બેક યસ એને ખબર હતી કે મારે નેટ રન રેટ ને જાળવવાનો છે પોઝિટિવ રન રેટ થી રમવાનું છે એ પ્રમાણે રમીને એને પોઝિટિવ રન રેટ જાળવ્યો રોયલ ચેલેન્જર જેટલા જ પોઈન્ટ હોવા છતાં પણ એનાથી પણ ઉપરના ક્રમે ગયો જવાનું કારણ નેટ રન રેટ છે જી સો આ બે વસ્તુ પહેલી એક વાત છે બીજું કે જે રીતે એણે સાહાને ઇનોવેટ કર્યો છે સાહાને જે રીતે મેદાન ઉપર ઉતારીને એને એક બેટ્સમેન તરીકે એ કર્યો છે કારણ કે તો ટેસ્ટમેન પણ રમતો હતો આઈ મીન ક્યારે સાહા આટલો લાઈમલાઈટમાં હતો ને ઇવન વન પ્લેઇંગ આઈપીએલ વોઝ નોટ ઇન લાઈમલાઈટ છઠ્ઠા સાતમાં ક્રમે આવતો હતો આઉટ થઈને જતો રહેતો હતો તો જે કંઈ તો કહેવાનું તાત્પર્ય એવું છે કે યુ હેવ ટુ મેક યોર પ્લેયર તો આ એક મેકિંગ છે કારણ કે એ મેકિંગની અંદર તમને એક સારો પ્લેયર મળ્યો મનીષ્ય તમારી પાસે વિલિયમસન છે આ ચાર ખેલાડીઓ તમારી પાસે પણ ઓલ ધ રિસ્પોન્સિબિલિટીઝ લાઈઝ ઓન ઓનલી વન એન્ડ ઓનલી વન ધેટ ઇઝ ડેવિડ વોર્નર રાઈટ ઇફ હી પ્લેઝ અત્યાર સુધીની આઈપીએલ ની કોઈ પણ સીઝન એવી નથી ગઈ કે જ્યારે ટોપ સ્કોરર એ ના હોય જી જેટલી રમ્યો છે એટલી છેલ્લી 6 સીઝન થી તો કદાચ તેઓના નામે છે તમને બચ્ચે સસ્પેન્ડ થયો નથી રમ્યો આપણે નથી ગણવાનું પણ એટલે કહેવાનું તાત્પર્ય એટલું છે કે જો એ ધેટ ઇઝ ધ કેસ

મેન ટેબલ ડાઉન એવરી બોલિંગ બોલિંગ આ એક છે અને તમારી પાસે છે સંદીપ શર્મા સંદીપ શર્માને અત્યારે ડેથ ઓવર્સ નો બુમરાહ ગણવામાં આવે છે એટલે એ એટલું બધું સારી અને બોલિંગ ઇઝ નોટ અ વેરી બહુ બહુ હાઇટ વાળો ને બહુ હેલ્થ આમ જોરદાર ને એવું નથી ઇઝ અ વેરી સિમ્પલ બોલર હી હેઝ સ્પેસ પણ અવે અંડરસ્ટુડ વેર બોલિંગ ઇઝ ટુ બી ડન અને બોલિંગ કરીને એ ડેથો ઓછા રન્સ આપે છે બીજી સૌથી અગત્યની વાત છે કે સ્પીનર્સ તો સ્પિનર્સ એ એબી વિલિયર્સ અને વિરાટ કોહલી આ બંને ખેલાડીઓ ક્યાંક ને ક્યાંક સ્પીનર્સ સામે થોડા ઢીલા પડે છે સો દેવ હેવ ગોટ ગુડ સ્પીનર્સ ઇન ધ ટીમ વિચ કેન

ખૂણામાં એ લોકો શોર્ટ્સ રમી શકે ઇન્ક્લુડિંગ ઇન્કલુડિંગ વિરાટ કોહલી એટલે પહેલી વસ્તુ તો એ છે કે આ જે ટીમનું પોટેન્શિયલ છે એ પોટેન્શિયલ રન બનાવવાનું છે બીજું આપણે વાત કરીએ કે સારા પ્લેયર્સ છે પણ આ જે બે ત્રણ ખેલાડીઓ છે પડિકલ ત્યાર પછી વિરાટ કોહલીના એ ત્રણ કોઈ પણ વર્લ્ડના બોલરોને જ્યાં મન ફાવે હૈદરાબાદની ટીમમાં બોલર્સ છે વિચ આર વેરી મચ ઇમ્પોર્ટન્ટ બટ ઇફ ધીસ ટુ સ્ટાર્ટ ગોઈંગ તો એની સામે કોઈ બોલર ક્યાં છે એ નથી આજે બહુ સરસ સ્ટેટમેન્ટ આવ્યું છે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ભારતીય ટીમ જઈ રહી છે

પંગો લેવો હજી પણ એટલો સરળ નથી અને ઓન અધર હેન્ડ આજની જે મેચ છે સનરાઈઝર્સ હૈદરાબાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સી હુ વિન્સ મે ધ બેસ્ટ મેન વિન અને આજની આ મેચ ઉપર રહેશે સૌ કોઈની નજર મેચ જોવાનું ચૂકતા નહીં કારણ કે આવતીકાલે ચર્ચામાં તો અહીંયા જ મળવાનું છે થેન્ક યુ સો મચ અશોકજી ફોર ટુ ડે યુ તો દર્શક મિત્રો આજે બસ આટલું જ કાલે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર